હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીને કારણે કેટલાય લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે અમુક લોકોને પોતાનું ગુજરાન ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને લોનના હપ્તા ભરવાની મુદ્દતમાં રાહત ફાળવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીને પગલે કેટલાય લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે અમુક લોકોને પોતાનું ગુજરાન ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને લોનના હપ્તા ભરવાની મુદ્દતમાં રાહત ફાળવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોરોનાની આવી મહામારી સમયે પાલનપુરમાં આવેલ બંધન બેંક, ફિનકેર બેંક, પહેલ બેંક અને ધનલક્ષ્મી બેંક વગેરે જેવી બેંકમાં જે બેંકો રેગ્યુલર હપ્તા ભરતી હતી તે બહેનો શહેરમાં લોકડાઉન હોવાના કારણે ધંધો રોજગાર બંધ થઈ ગયો હતો અને હવે લોકડાઉન ધીરે ધીરે ખુલ્યું એટલે ધંધામાં રેગ્યુલર આવક થાય ત્યાં સુધી હપ્તા ભરવામાં રાહત અપાવી તેવી આપ સાહેબશ્રીને અને બેંક અધિકારીઓને અમારી બહેનોની નમ્ર વિનંતી છે. રાષ્ટ્રીય શક્તિ મંચ જિલ્લા પ્રમુખ સુનીતાબેન પઢિયાર, શહેર પ્રમુખ કીર્તિભાઈ ચૌધરી, નીતાબેન પ્રજાપતિ, ગીતાબેન સોની, કમુબેન ઠાકોર, ભારતીબેન પઢિયાર, જિગ્નેશભાઈ સોની, નિસ્વાર્થ સેવા સંગઠન નીતિનભાઈ ઠાકોર, કરણ સેવા સુરપાલસિંહ બારડ, હિન્દુ યુવા સંગઠન નીતિનભાઈ સોની, આમ વિવિધ સંગઠનો એકઠા મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બહેનોનું કહેવું છે કે આમ પહેલા પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, તેથી તાત્કાલિક ધોરણે આનો ઉકેલ આવે તેવી અમારી બહેનોની માંગ છે. રાજશક્તિ એકતા મંચ જિલ્લા પ્રમુખ સુનીતાબેન પઢિયાર, આજે રાજશક્તિ એકતા મંચ દ્વારા નિસ્વાર્થ સેવા સંગઠન, કરણી સેના અને હિન્દુ યુવા સંગઠન દ્વારા અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવીએ છીએ કે જે બેંકોના હપ્તા છે, પહેલાં પણ અમે બે વખત બેંકોના હપ્તા માટે આવેદનપત્ર પાઠવ્યું પણ સરકારે હજી સુધી એની કોઈ પણ નોંધ લીધી નથી. અત્યારે બેંકોના હપ્તાવાળા ગરીબ લોકોની ઝૂંપડપટ્ટીમાં ઘૂસી આવે છે, બહેનો અમારા ઘરના અંદરના આસપાસ ચોરી છુપેથી સંતાઈ જાય છે, એમના દીકરાઓ જ્યાં સુધી બેંકોવાળા પોતાની જગ્યાએ જાય ના ત્યાં સુધી બબ્બે કલાક સુધી એમના દીકરાઓ પણ રોવે છે. ખરેખર આટલા બનાસકાંઠાના અંદર આપણા અને આ ગુજરાતના અંદર ખરેખર ખૂબ દુઃખની વાત છે અને આ ખૂબ દુઃખદાયક ઘટના છે. એટલે ફરી અમે ત્રીજી વખત સરકારને ચેતવણી આપીએ છીએ હલકે ફેરે કે આ બેંકોના હપ્તા અને સ્થગિત કરે અને દિવાળી સુધી અમે લંબાવે. અમે સરકારના વિરોધી નથી પણ અમારું સરકાર આ દીકરીઓ સુધી અમારી વાત પહોંચાડે અને બનાસકાંઠાના તમામે તમામ સંગઠનો અને અમે ખૂબ ખૂબ એમનો આભારી છીએ કે તે પણ બનાસકાંઠાની દીકરીઓને સાથ સપોર્ટ કરવા માટે ડીસાને પાલનપુરથી પણ દોડી આવ્યા છે. તેવા ભાઈઓને પણ અમે આશીર્વાદ પાઠવીએ છીએ અને સરકાર સુધી અમારી વાત પહોંચે. જય હિન્દ, જય ભારત. ઠાકોરનો રિપોર્ટ, પાલનપુર.